प्रभु ईसुना नाम में आवकार करू छू। आजनी मीटिंग आजना वचनों आजना गीतों द्वारा प्रभु एनो आशीर्वाद अपना बधाना जीवन में आपे एज आपणे प्रभु ने प्रार्थना करीए छे। सालो मंडली में जयरे बाड़क तरीके हतो अने वर पक्षना बाड़क तरीके मारे जान में जवानु थयु अने जयरे सगाई पती गई दीकरी तैयार थवा गई अमे सात के आठ बाड़को दिवसे ए लग्न में हता अने एक भाई आव्या। आठ बाड़को छे एमांथी सालोमचंदना बाड़क कोण छे? એટલે મેં કહ્યું સાલોમચંદનો મારા ઘરે ચાલો, મારે તમને બહુ અજાયબ બાબત બતાવી છે। એટલે કમિટીના એક સભ્ય પણ આ લગ્નમાં સગાની રૂએ આવેલા અને કે સાહેબ આ માણસ પીધેલા છે અને તમે એકલા જશો નહીં, હું તમારી સાથે આવું। મેં કહ્યું મારે જરૂર નથી પણ તમારે આવવું હોય તો આવો। એ ભાઈ પણ મારી સાથે આવ્યા અને ભાઈ એમના ઘરે લઈ ગયા અને મારી ઓળખાણ આપી કે સાલોમચંદના બાળક સાહેબ આ જન્મમાં આવ્યા છે, એમના માટે ચા બનાવો। એમના પત્નીએ ચા બનાવી। મેં એમને કહ્યું કે હવે લગ્નનો ઘંટ વાગશે, તમે પેલી અદ્ભુત બાબત મને બતાવો। અને તેઓ બીજા માળે ગયા, ઉપર એક મોટી પેટી લઈને આવ્યા। પેટીમાં એક મોટું બાઇબલ હતું ઇંગ્લિશમાં અને લાલ કપડામાં એ બાંધેલું હતું। એ સાહેબ આ બાઇબલ અને તમારા બાઇબલમાં બહુ ડિફરન્સ છે। મેં કહા મારું બાઇબલ ગુજરાતીમાં છે, ના ઇંગ્લિશમાં એ ડિફરન્સ છે। ના એવો નહીં, મારું બાઇબલ એ આખા ભારતમાં કોઈની પાસે નહીં હોય એવું મારી પાસે બાઇબલ છે। એટલે મને થયું કે પાછું આ કેવું બાઇબલ હશે તો આખા ભારતમાં કોઈની પાસે, તારી પાસે જ છે ભાઈ। અને એમણે બાઇબલ ખોલ્યું અને મને બતાવ્યું કે જ્યારે રાણી વિક્ટોરિયા અમદાવાદમાં આવેલા અને મારા બાપાના બાપાના ત્રીજી પેઢી, મારા ફાધર એમના ફાધર, એમણે એમના સંદેશાનું ટ્રાન્સલેશન કરેલું અને રાણી વિક્ટોરિયાએ જતી વખતે મારા દાદાને એ આ બાઇબલ આપ્યું, એ બાઇબલ છે। સાહેબ જુઓ, તમે પહેલા પાને રાણી વિક્ટોરિયાની સહી છે, તમારા બાઇબલમાં છે રાણી વિક્ટોરિયાની સહી? ઘટના નથી તો તમારું મારું જુદું કહેવાય કે ના કહેવાય? અને સાહેબ બીજી અજાય એવી બાબત, રાણી વિક્ટોરિયાએ લીટીઓ કરી છે અમુક અમુક કલમમાં, GTM, ગોડ ટોક મી, પ્રભુએ મારી સાથે વાત કરી, રાણી વિક્ટોરિયાએ નોંધ કરી લીટી દોરીને। સાહેબ જો આવા બાઇબલમાં એવું બાઇબલ અમને ભેટ મળ્યું છે કે જેમાં રાણી વિક્ટોરિયાની સાથે પ્રભુએ વ્યવહાર કર્યો। મેં કહ્યું કે સાચી વાત છે, રાણી વિક્ટોરિયાના કારણે બાઇબલ ડિફરન્સ નથી, અદ્ભુત નથી, પણ પવિત્ર આત્માએ લખાવ્યું છે માટે ડિફરન્સ છે। અને ત્યાં કલમોમાં લખ્યું છે કે ગોડ ટોક મી, એટલે પ્રભુએ મારી સાથે વાત, તમારે કઈ કલમ દ્વારા તમારી સાથે વાત કરી? તો કે જવાબ નથી, રાણી વિક્ટોર સાથે વાત કરી, ઘણા બધાની સાથે વાત કરી પ્રભુના વચન દ્વારા, પણ તમારી સાથે કયા વચન દ્વારા વાત કરી? તો કે એ બન્યું નથી। પણ આ દિવસોમાં દરરોજ રાત્રે પ્રભુના વચનો દ્વારા કોઈક ને કોઈક રીતે પ્રભુ આપણી સાથે વ્યવહાર કરે છે, એ પછી વક્તા હોય કે સાંભળનાર હોય। અને પ્રભુ આજે એનો આશીર્વાદ આપનાર છે, અને આવો આપણે પ્રાર્થના કરીએ। વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, વચન આપનાર પ્રભુ તમે છો અને વચન સમજાવનાર પણ પ્રભુ તમે છો, અને આજના વચનો સમજવામાં, આજના વચનોનો અર્થ સમજાવવામાં પ્રભુ તમે અમને મદદ કરો, અને આજના વચનો દ્વારા તમારી ઈચ્છા અમારા જીવનોમાં પરિપૂર્ણ થાય એ માટે તમારા હાથોમાં સોંપાઈએ છીએ। પ્રભુ ઈસુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો, આમેન। રવિવારે આપણે જોયું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશલેમમાં વિજયવંત પ્રવેશ કરે છે અને ઈસુ રડ્યો, એ બાબત આપણે જોઈ।
પછી સાંજે એ પ્રભુ એ મંદિરમાં ગયા અને બધું જોઈ લીધું અને પછી રાત્રે બેથાન્યા ગયા અને બીજા દિવસ સવારે એટલે સોમવાર સવારે બેથાન્યાથી પાછા આવ્યા અને મંદિરમાં ગયા અને પેલા વેપારીઓને ત્યાંથી કાઢી મૂક્યા એના પ્રત્યે ગુસ્સે થયા કોરડો બનાવ્યો અને કાઢી મૂક્યા એટલે યાજકો શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઈસુ પ્રત્યે ગુસ્સે થયા અને મંગળવારે જ્યારે ઈસુ મંદિરમાં આવ્યા આજનો દિવસ ત્રીજો દિવસ મંગળવારે જ્યારે ઈસુ મંદિરમાં આવ્યા ત્યારે યાજકો ઈસુને મળવા માટે ગયા યાજકો ઈસુને મળવા માટે ગયા અને મંગળવારના દિવસે એમની સાથે વાદવિવાદ કર્યો એમની સામે પ્રશ્નો મૂક્યા અને આ પ્રશ્નો જવાબ તમે શું કહો છો એટલે મંગળવારનો આખો દિવસ શાસ્ત્રીઓએ ફરોશીઓએ યાજકોએ ઈસુની આગળ પ્રશ્નો કર્યા વાદવિવાદ કર્યો હવે વચન તો આપ્યું છે ગઈકાલે મારા બાપનું ઘર છે પ્રાર્થનાનું ઘર તમે તેને લૂંટારાનું કોતર કર્યું યાજકોને કહ્યું ને શાસ્ત્રીઓને ફરોશીઓને કહ્યું એ વચન આપેલું એ વચનની અસર યાજકોને થઈ પણ જાહેરમાં સ્વીકારી નહીં અને બીજા દિવસે પ્રભુ ઈસુને જાત જાતના પ્રશ્નો પૂછવા લાગ્યા એટલે મંગળવારે પ્રભુ ઈસુને પ્રશ્નો પૂછ્યા હવે જ્યારે પ્રભુના વચનોની અસર પ્રેરિતોના કૃત્ય તેનો બીજો અધ્યાય અને 37મી કલમ આજનું વાંચન પ્રેરિતોના કૃત્ય બીજો અધ્યાય 37મી કલમ ત્યાં શું લખ્યું છે હવે આ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા પિતરે પહેલું ભાષણ આપ્યું અને ભાષણ સાંભળીને કહે છે સાંભળનારના મન વિંધાઈ ગયા અને ત્યારે એ ઓડિયન્સે સભાજનોએ પ્રશ્ન કર્યો કે પિતરભાઈ હવે અમે શું કરીએ પિતરનો સંદેશો કયો હતો તમે ઈસુને પકડીને બધા જ તમે મારી નાખ્યો તમે ઈસુને બધા જ તમે મારી નાખ્યો તમે એનું ખૂન કર્યું છે પરંતુ દેવે એને મુવેલામાંથી ઉઠાડ્યો છે પણ તમે લોકો યાજકોએ સિપાઈઓને પૈસા આપીને મોં બંધ કર્યા ખરેખર તો ઈસુ ઉઠ્યા છે કબરમાંથી ઉઠ્યા છે સજીવન થયા છે પણ એ વાતને તમે દબાવી દીધી અને આજે તો 50માનો દિવસ પવિત્ર આત્મા ઉતરી આવે છે અને પવિત્ર આત્મા દ્વારા પિતર સંદેશો આપે છે અમે એના સાક્ષી છીએ કયો પિતર કહે છે ગુરુવારની સાંજે એક દાસીથી બી ગયેલો પિતર આજે કહે છે કે તમે એને મારી નાખ્યો ધુરંધરોની આગળ એ સંદેશો આપ્યો એને થોડા દિવસો પહેલા ગુરુવારની સાંજે પેલી દાસીએ કહ્યું કે તું ઈસુની સાથે ના ના હું તો એને ઓળખતો જ નથી એ પિતર આજે ધુરંધરો બેઠા છે એમને કહે છે કે તમે ઈસુને મારી નાખ્યો તો આ સામર્થ્ય આવ્યું ક્યાંથી કારણ કે એને રડીને પસ્તાવો કર્યો અને પવિત્ર આત્મા ઉતરી આવ્યો પવિત્ર આત્માનું સામર્થ્ય આવ્યું છે અને માટે આ વચન આપી શક્યો માટે બોલી શક્યો અને આ વચનની અસર શું થઈ આ વચનની અસર થઈ જે લોકો સાંભળતા હતા એમણે કહ્યું કે હવે એ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા મન વિંધાઈ ગયા એના માટે ઇંગ્લિશનો શબ્દ છે કટ ટુ ધેર હાર્ટ તેમના હૃદય કપાઈ ગયા વિંધાઈ ગયા એવું વચન હતું પિતરે એવું વચન આપ્યું પવિત્ર આત્માથી ભરપૂર થઈને અને વચન સાંભળીને સભાજનોમાંથી ઊભા થયા હવે પિતર ભાઈ અમે શું કરીએ અમને ખબર પડી કે અમે જ ઈસુને મારી નાખ્યો છે અમે જ ઈસુને વધારે સ્તંભે જડાવ્યો છે અમે જ ખોટા સાક્ષી હતા એક ફિલ્મ છે બારાબાસ ના છુટકારાનું અને ફિલ્મમાં બારાબાસ જ્યારે એને છોડી દેવામાં આવ્યો અને કહ્યું કે તારે વધારે સ્તંભે આજે ચડાવવાનું હતું પણ તારા બદલે ઈસુને આ બધા લોકોએ બૂમો પાડી અને તને છુટકારો કર્યો અને ઈસુને વધારે સ્તંભે એટલે તું છૂટો થઈ ગયો જાઓ તારી સજા માફ થઈ ગઈ તો બહુ આનંદમાં આવી ગયો પોતાના ઘરે જતો રહ્યો એના પત્ની તો દુઃખી થઈને બેઠા હતા
કે આજે તો એમને વધસ્તંભે ચડશે, આજના દિવસે તો વધસ્તંભે ચડવાનું છે. અને જ્યારે બહાણા આગળ જોયું કે અમારો હસબન્ડ તો પાછો આવે, કેવી રીતે તમે છૂટી ગયા, નસી આવ્યા? ના, મને છોડી દેવામાં આવ્યો. પણ તમને કેમ છોડી દીધા? તો કહે છે, મારા બદલે ઈસુ નામના માણસને વધસ્તંભે ચડ્યો. લોકોએ માગણી કરી, બારાબાસને છોડી દો, બારાબાસને છોડી દો, પણ ઈસુને વધસ્તંભે ચડાવો. અને પત્ની કહે છે, બહુ સારી વાત કે તમને છોડી દેવામાં આવ્યા, પણ તમે એ ઈસુને મળ્યા, એનો આભાર માન્યો તમે? ના, આભાર તો માન્યો નથી. બહુ આનંદમાં આવી ગયો, ઘેર આવતો રહ્યો. જાઓ, આભારે માન્યા આવો. અને બારાબાસ કહે છે, આભાર માનવા ગયો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે મરણ પામેલા, પાછો આવ્યો. હું આભાર માનવા ગયો, પણ એ તો લકી રહેલા અને મરણ પામેલા. પણ ત્રીજા દિવસે સમાચાર આવ્યા, યરૂશલેમમાં સમાચાર ફરતા થઈ ગયા કે ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા, કબરમાં દફનાવવામાં આવ્યા, પણ એ તો ઉઠ્યા છે. એટલે એની પત્ની કહે છે, હવે તો પ્રભુ સજીવન થયા ને, એ માણસ સજીવન થયો ને, તો એને હવે મળવા જાઓ. પણ મળી શક્યો નહીં. પણ કે છે, 50માના દિવસે જે બધા યહૂદીઓ ત્યાં ભેગા થયા હતા, એ ટોળામાં એ પણ હતો, પેલા પિક્ચર પ્રમાણે. અને કે છે કે હા, મારે વધસ્તંભે ચડાવવાનું હતું, એના બદલે ઈસુ વધસ્તંભે ચડાયા. પિતરભાઈ, તમે સાચું કહો છો, હવે અમે શું કરીએ, હવે અમે શું કરીએ? તેઓના મન વિંધાઈ ગયા. બીજો અધ્યાય 37મી કલમ, ભાઈઓ અમે શું કરીએ? હવે આ જે પ્રત્યુત્તર છે ને, એ સભાજનો માટે છે. હવે મને બાળક સાહેબો કે કોઈ ગેરસમજ કરશો નહીં, આ જે પ્રત્યુત્તર છે ને, એ વક્તાએ નથી કહ્યું કે આટલામાંથી હવે આટલો મેં સંદેશો આપ્યો, તમારા હાથ ઊંચો કરો, ઊભા કરો. વક્તાએ નથી કહ્યું, પિતરે નથી કહ્યું કે ભાઈઓ, મેં આખો સરસ સંદેશો આપ્યો, પવિત્ર આત્માથી ભરપૂર થઈને હવે તમારામાંથી જે ઈસુને સ્વીકારે ઉભા થાઓ તમારી જગ્યા પર. નથી કહ્યું એવું. સભાજનોએ કહ્યું કે અમે શું કરીએ. વક્તાને બોલવાની જરૂર નથી પડી. સભાજનોએ કહ્યું કે ભાઈઓ, અમે શું કરીએ, પિતરભાઈ સરસ વચન હતું અને અમારા હૃદય વિંધાઈ ગયા, હવે અમે શું કરીએ, અમે સ્વીકારીએ છીએ કે અમે જ ઈસુને મારી નાખ્યો છે. તો પિતર કહે છે કે પસ્તાવો કરો અને બાપ્તિસ્મા લો. 3000 માણસ પહેલા દિવસે, પહેલા જ સંદેશામાં 3000 માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારનારા થયા. સેમી ટિપેટ સાહેબ અહીં આવેલા. આજે રેવરન શાંતિલાલ ગોહિલ સાહેબને હું મળવા માટે ગયો હતો કોન્ફરન્સના કામ અંગે, અને સેમી ટિપેટ સાહેબને એમણે યાદ કર્યા. મેં સાહેબ, મને ખબર છે સેમી ટિપેટ સાહેબને તમે મણિનગર ચર્ચમાં બોલાવેલા, ત્યારે અહીંયા સાહેબ પાળક હતા અને હું હાથીજણમાં હતો અને મિટિંગ એટેન્ડ કરવા આવેલો. સેમી ટિપેટ સાહેબ એમણે કહ્યું કે હું તો જ્યારે સંદેશો આપું ને ત્યારે છેલ્લે હાથ ઊંચા કરાવું કે હવે તમારામાંથી કોણ પ્રભુને જીવન સોંપવા માંગે છે, તમારી જગ્યા પર ઊભા થાવ, તમે હાથ ઊંચા કરો. સાહેબ, કેટલા બધા લોકો હાથ ઊંચા કરતા હતા. પણ એક દિવસે રાતની મિટિંગ હતી ને મારો સંદેશો થોડો લાંબો થયો અને મેં આહવાન આપ્યું કે ભાઈ, તમારામાંથી કોણ પ્રભુને જીવન સોંપે, હાથ ઊંચા કરો. તો એક માણસ તો ઊંઘમાં હતો, ઊંઘતા ઊંઘતા પગ ઊંચો કર્યો. ત્યારથી કે મેં બંધ કર્યું કે હાથ નહીં ઊંચા કરાવવા. સેમી ટિપેટ સાહેબ કે છે, ત્યારથી મેં બંધ કર્યું કે આ હાથ ઊંચા કરાવવાને, મેં બધું સાચું હોતું નથી કે કદાચ સાચું હોઈ શકે કોઈના માટે, પણ કે છે મેં હાથ ઊંચા કરવાનું બંધ કર્યું. આપણી જે આ મિટિંગો ચાલે છે, હું જ્યારે સાબરમતી ચર્ચમાં બાળક તરીકે હતો ત્યારે રાઇખડ અમારે લાગે અને બાળકોને કાઉન્સિલિંગ તરીકે શું, જેણે હાથ ઊંચા કર્યા હોય એમની સાથે વાત કરવાની, અને છૂટ્યા પછી કે ભાઈ તમે અહીંયા હો, તમે અહીંયા હો, તો મને 10 માણસો આપેલા. એક બેન મને આપ, તો બેને ગઈકાલે બેન તમે આવેલા, આજે આવ્યા છો, તો તમે કેમ આગળ આવ્યા? અરે સાહેબ, વક્તા નથી કહેતા કે આગળ આવો, આગળ આવો, કે હું આગળ છું. સમજ્યા વગર આગળ આવી જવાનું, સમજ્યા વગર હાથ ઊંચા કરી દેવાના.
અહીંયા તો કહેશે ભાઈઓ અમે શું કરીએ, હવે અમને ખબર પડી કે અમે પાપ કર્યું છે, અમે ભૂલ કરી છે, અમે ઈસુને વધસ્ત અમે જણાવે છે, હવે શું કરીએ? અને પિતર કહે છે કે પાપની માફી માગો, આ તુચા ગ્રહણ જરૂર નથી, પાપની માફી માગી લો, મારી પર મેસેજ આવે છે સાહેબ, આજનું આ વચન આ કલમ દ્વારા પ્રભુએ મારી સાથે વાત કરી, પ્રભુ જાણે છે, હાથ ઊંચા કરવાની જરૂર નથી, પ્રભુ જાણે છે. તેઓના મન વિંધાઈ ગયા, તેઓના મન વિંધાઈ ગયા. પિત્તરનો પહેલો સંદેશો, જ્યારે પિત્તરને તેડેલો લૂકની સુવાર્તા 5:10 હવે તું માછલા પકડનાર નહીં પણ માણસ પકડનાર થશે, અને જ્યાં સુધી 50માનો દિવસ આવ્યો ના આવ્યો ત્યાં સુધી એકય માણસ પકડ્યા નહીં, પણ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને પહેલો સંદેશો આપ્યો અને કહે છે 3000 માણસને પકડ્યા પ્રભુએ. એટલે કહેવાની બાબત કે અત્યાર સુધી તું માછલા પકડતો હતો, જીવતા માછલા પકડીને મારી નાખવાના એ કામ તું કરતો હતો, હવે તારે મરેલા માણસોને પકડવાના છે આત્મિક રીતે, એમને જીવતા કરવાના એ કામ તારે કરવાનું, અને પિતરે કર્યું. એટલે વચનની અસર થઈ, હકારાત્મક અસર થઈ. હવે તમે પ્રેરિતોના કૃત્ય 5:33 કાઢો, પ્રેરિતોના કૃત્ય 5:33 ત્યાં લખ્યું છે, એ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા અને તેઓએ તેમને મારી નાખવા માટે મનસૂબો કર્યો. હવે યરૂશલેમ મંડળી તો વિકાસ પામી જાય છે, 3000 થયા અને બીજા પછી 2000 દરરોજ કે છે પ્રભુ તારણ પામનારને મંડળીમાં ઉમેરતો, તો સંખ્યા વધતી ગઈ, સેવા સારી થઈ, અને પિતરે ફરી પાછો સંદેશો આપ્યો. બંદીખાનામાં પૂરેલા એમને સુવાર્તાના કારણે, પણ ત્યાંથી બહાર નીકળીને સુવાર્તા પ્રચારને સંદેશો આપવાનું શરૂ કર્યું. ત્યારે કહે છે એ યાજકો ને શાસ્ત્રીઓ ફરોશીઓ એ સાંભળીને સંદેશાના મુદ્દા એ જ હતા કે તમે ઈસુને મારી નાખ્યો, એ ઈસુને કબરમાં દફનાવ્યા, એને દેવે ઈશ્વરે જીવતા કર્યા છે, એના અમે સાક્ષી છીએ, એ જ સંદેશો, એ જ મુદ્દા. અને આ વખતે કહે છે એ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા, સભાજનોમાં જેણે સાંભળ્યું એમના મન વિંધાઈ ગયા, પણ કહે છે શું કરવાનું છે? હવે આ વક્તાને દૂર કરો, આ પિતરને દૂર કરો, આવું તો ભાષણ થતું હશે? અમે યાજકો છીએ, અમે ફરોશીઓ છીએ, આગેવાનો છીએ, અમે થોડું ખૂન કર્યું ઈસુનું તો અમારા માથે દોષ મૂકે છે, એને કોઈ પણ હિસાબે મારી નાખો, એ પિતરને દૂર કરો, આવો સંદેશો અમારા માટે? એક ટોળાએ કહ્યું કે ભાઈઓ અમે શું કરીએ, એ જ વચન. આજે બીજું ટોળું કહે છે કે હવે આને દૂર કરો, હવે આ વક્તાને દૂર કરો, એનું આપણે સાંભળવું નથી. 5:33 તેઓએ વક્તાને એટલે પિતરને મારી નાખવાનો મનસૂબો કર્યો, એને પતાવી દો. કટ ટુ ધેર હાર્ટ્સ એ જ શબ્દો છે. હવે ભાઈઓ અમે શું કરીએ એ જ શબ્દો અહીંયા પણ છે. એમના હૃદય વિંધાઈ ગયા, એમણે હૃદયમાં સ્વીકાર્યું છે પણ બહાર ના કર્યું. ના ના ના, આવું તો ના હોય, અંદર ખાને તો વચન સ્વીકાર્યું છે પણ બહાર નથી આવતું. એક કોમેન્ટ્રીમાં આ બનાવ વિશે ત્યાં જે લખવામાં આવ્યું છે કે જ્યારે એમને પકડવામાં આવ્યા કે ભાઈ તમને ના કહ્યું હતું ઈસુ નામ તમને લેવાનું નહીં, તોય કેમ નામ લો છો, પેલા ગમાલિયાલ દ્વારા બચાવ થયો. ગમાલિયાલ કે છે ભાઈ રહેવા દો ને, જો આ પ્રભુનું કામ હશે તો ચાલશે, પ્રભુનું નહીં હોય તો તૂટી પડશે, છોડી મૂક્યા. પણ તમને એક શરત, હવે ફરી તમારે ઈસુ નામ નહીં લેવાનું, આ વખત જવા દઈએ છીએ. અને યાજકોએ એમને જવા દીધા, અને ત્યાર પછી કહે છે શું કર્યું એમણે, ત્યાર પછી કહે છે એમણે શિષ્યોની પાછળ પડી ગયા. જીરોતસ નામનું જે ગ્રુપ હતું, અને એ બહુ જનોની ગ્રુપ હતું, આ યાજકો પેલા ગ્રુપને મળ્યા કે અમે તો છોડી દે, પણ તમે તમારે જે થાય કરી લો, હવે અમારાથી કશું નહીં થાય, અને અમારું નામ ના આવે, હું પાછ જોજો. આ કર્યું એમણે યાજકોએ, સંદેશાની અસર.
અમારા થી કશું થશે નહીં વક્તા ને માટે તમે કે છે તમે જે રીતે થતું એ કરો, તમે એનો વિરોધ કરો, એને મારો, ગમે તે કરો, અમે તમને કશું નહીં કહીએ, પણ અમારું નામ નહીં દેવાનું કે અમે કહ્યું છે. પ્રેતના કૃત્ય 7મો અધ્યાય અને 54મી કલમ કાઢો. પ્રેતના કૃત્ય 7મો અધ્યાય અને 54મી કલમ, ત્યાં ત્રીજો બનાવ બન્યો. ત્યાં લખ્યું છે, આ વાતો સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા. ત્રીજી વખત આ વખતે વક્તા બદલાઈ ગયેલા. સ્ટેફન હતો વક્તા, ભાણા પીરસવાની સેવા કરનારો, પણ જ્યારે એણે જે સંદેશો આપ્યો 7મો અધ્યાય 51મી કલમ, ઓ હઠીલાઓ, ઈસરાયેલી પ્રજાને, યાજકોને, શાસ્ત્રીઓને, ફરોશોએ સ્ટેફને કહ્યું હઠીલાઓ. હવે હઠીલા શબ્દ જે ગ્રીક ભાષામાં લખ્યો છે ને એનો મિનિંગ શું થાય? જે સાંઢ હોય ને, સાંઢ કોઈના કબજામાં ના રહે, એ સાંઢને માટે, વિફરેલો સાંઢ, એના માટે જે શબ્દ ગ્રીક ભાષામાં એ અહીંયા વાપર્યો છે. સ્ટેફને ગ્રીક ભાષામાં એ શબ્દ વાપરીને કહ્યું સંદેશો કે તમે તો બધા વિફરેલા છો, તમે તો કદી કોઈનું કયું માનતા નથી, અને તમારા બાપ દાદાઓએ પવિત્ર આત્માની સામે થયેલા તમે થાવ છો. એટલે કે જો ભાઈ બાપ દાદાની વાત નહીં કરવાની, થાય એવું આજે કશું ઝઘડો થાય ત્યારે જો બાપનું નામ નહીં, જો મારા બાપનું નામ નહીં લેવાનું. અહીંયા કહે છે તમે મારા બાપ દાદાને માથે મારો છો, એમણે પવિત્ર આત્માનો વિરોધ કરેલો. પ્રભુનું વચન ત્યાં કહે છે પવિત્ર આત્માની તેઓ સામે થનારા હતા. પવિત્ર આત્માના સામે થનારા, પવિત્ર આત્મા જે કહે નહીં કરનારા. પહેલો થેસલોનિકા 4થો અધ્યાય અને 8મી કલમ, પહેલો થેસલોનિકા 4થો અધ્યાય 8મી કલમ, નવા કરારમાં 203 નંબરનું પાન, નવા કરારમાં 203 નંબરનું પાન. એ માટે જે અનાદર કરે છે તે માણસનો નહીં, પણ તમને પોતાનો પવિત્ર આપનાર, આત્મા આપનાર દેવનો અનાદર કરે છે. વક્તાનો અનાદર થતો નથી. વક્તા ગમે તે હોય, સેવક હોય, સેવિકા હોય, પ્રભુનું વચન આપ્યું અને અનાદર કર્યો તો એ વક્તાનું અપમાન થતું નથી, પણ કે છે ઈશ્વરનું અપમાન તમે કરો. પવિત્ર આત્મા જેણે આપ્યો છે એનું અપમાન કરો છો. તમે પવિત્ર આત્માની સામા થાવ છો. અને આપણે જોઈએ છીએ ત્યાં લખવામાં આવ્યું છે 7મો અધ્યાય ને 54મી કલમ, આ વાતો સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા, તેઓ તેની સામે દાંત પીસવા લાગ્યા. હૃદયમાં તો અસર થઈ છે પણ બહાર નથી આવવા દેવું. પ્રભુના વચનની અસર થઈ છે પણ બહાર નથી આવવા દેવું. તેઓના મન વિંધાઈ ગયા. 50માના દિવસે તેઓના મન વિંધાઈ ગયા કે અમે શું કરીએ? તમે કહો છો એ સાચું જ છે, અમે જ પાપ કર્યું છે, અમે જ ભૂલ કરી છે, અમે જ ખૂન કર્યું છે, તો કે પસ્તાવો કરો. અને પસ્તાવો કરીને એ મંડળીમાં 3000 માણસ ઉમેરાયા. બીજી વખત કહે છે ભાઈ તમને જવા દઈએ છે, હવે ઈસુ નામ તમારે નહીં લેવાનું. અને ત્રીજી વખત સ્ટેફનને તો કહે છે આજે નહીં જવા દેવાનું, પથ્થરે મારી મારી જ નાખ્યો એ વક્તાને. કેમ? એ જ સંદેશો આપેલો, ઈસુને તમે વધા સ્તંભે જણાવ્યો, એને મારી નાખ્યો, કબરમાં દફનાવ્યો અને પાછો ઉઠ્યો છે, અને એને પવિત્ર આત્માએ આપ્યો, મેં મોકલ્યો. હવે એ પવિત્ર આત્માની સામે તમે થાવ છો એવું કહ્યું એટલે પેલા સહન ના કર્યું. એટલે એમણે સ્ટેફનને મારી નાખવા માટે પથ્થરથી મારી નાખવાનું આયોજન કર્યું. અને બાઇબલમાં છે, આપણે જાણીએ છીએ કે સ્ટેફનને એ લોકોએ પથ્થરથી માર્યા. કેમ? સંદેશો સહન ના થયો. પિતરને મારી નાખવાનું આયોજન કરેલું, પણ ગમાલિયાલ વચ્ચે આવ્યો અને ગમાલિયાલે છોડાવ્યો. પવિત્ર આત્મા, પવિત્ર આત્માનું સામર્થ્ય, પવિત્ર આત્માના હાથમાંથી કદી છટકી શકતા નથી. વાલા ભાઈઓ અને બહેનો, સ્વિટ્ઝરલેન્ડમાં પોલિટિકલ મિટિંગ હતી, રાજકારણની એક મિટિંગ હતી, અને એમણે નક્કી કર્યું કે ખ્રિસ્તી સેવકને બોલાવીએ, અને એક પ્રભુના સેવકને એ મિટિંગમાં આમંત્રણ આપ્યું, પણ સૂચના આપી, શરત કરી કે તમારે સુવાર્તા પ્રચાર માટે અમે તમને બોલાવતા નથી, અમારી મિટિંગમાં તમારે હાજરી આપવાની અને આ બધો રિપોર્ટ જોવાનો. એટલે સેવકે સારું, હું સુવાર્તા પ્રચાર નહીં કરું,
આખો પ્રોગ્રામ હતો અને પ્રોગ્રામ કરવામાં આવ્યો અને એક 22 વર્ષની છોકરીએ સુંદર ગીત ગાયું. આ સેવક છે પ્રભાવિત થયા. છૂટ્યા પછી એ છોકરીને બોલાવી કે મારી હોટલ અહીંયા બાજુમાં છે, આ નંબરની રૂમ છે, તું ત્યાં મને મળવા આવ. આ છોકરી ખુશ થઈ ગઈ. આ વક્તા સાહેબ જે આજે મિટિંગમાં આવ્યા છે, સ્વાતિક છે, એમણે ખ્યાતનામ છે, એ મને બોલાવે છે હોટલમાં, તો હોટલમાં ગઈ મિટિંગ પછી રાત્રે. અરે સાહેબે વખાણ કર્યા કે તું સુંદર છે, તારો અવાજ સરસ છે, તો કે આ ગીત મેં લખેલું છે. અને સાહેબ પિક્ચરના કેટલા બધા ગીતો મેં લખ્યા, કેટલા બધા ઘણી બતાવ્યા, આટલા પિક્ચરના ગીતો મેં લખ્યા છે અને મેં ગાયા છે. અરે સેવકે કયો પ્રશ્ન કર્યો કે તે પ્રભુના માટે ગીત લખ્યું પ્રભુના માટે? ના, એ જો નથી લખ્યું અને લખવાની નથી, એનો સમય આવશે ત્યાં લખીશ. પેલા સેવકે બહુ સમજાવી, ના માની. બાણું પછાડીને બહાર નીકળતી અને સેવકે કહ્યું કે આજે રાત્રે હું તને પવિત્ર આત્માના હાથમાં સોંપું છું, પવિત્ર આત્માઓને કશું નહીં કરે. બાણું પછાડી નીકળી ગઈ, ઘરે ગઈ અને મમ્મી કહે છે દીકરા જમી લે. જમવા બેઠીને પહેલો કોડિયો લીધો અને એને શબ્દો યાદ આવ્યા કે આજ રાત્રે પવિત્ર આત્માના હાથમાં તને સોંપું છું, ખાઈ ના શકી. મમ્મી મારે નથી ખાવું, નાસ્તો કરીને આવી છું મિટિંગમાં. સુવા માટે પલંગમાં ગઈ ત્યાં એ શબ્દો યાદ આવ્યા કે આજે પવિત્ર આત્માના હાથમાં તને સોંપું છું અને આ દીકરી સૂઈ ના શકી. રાત્રે 12 વાગે ઉઠી પહેલું ગીત એને પોતાના પાપની કબૂલાતનું પહેલું ગીત લખ્યું, જે આપણે આપણા ભજન સંગ્રહ 272 નંબરનું ગીત, કુમારી શાર્લોટ એલિયટ, હું છું તેવો જ હક વિના, એ ગીત એમણે લખેલું છે. એ ગીત લખીને હોટલ પર ગઈ રાત્રે, બહારનું ખખડાવ્યું, ડોરબેલ ખખડાવ્યો, સાહેબ પ્રાર્થના કરતા હતા. ખોલ્યું, દીકરી કેમ તું આવી, મારી આંખમાં આંસુ છે. સાહેબ પવિત્ર આત્માના હાથમાંથી છટકવા મેં બહુ પ્રયત્ન કર્યા, પણ પવિત્ર આત્માએ મને છટકવા ના દીધી અને મેં મારું જીવન મારા ઘરમાં આ પાપની કબૂલાતનું ગીત લખીને જીવન સોંપ્યું છે. પવિત્ર આત્માની સામે નહીં થવાનું. અને આજે પણ આજની તારીખમાં જો પવિત્ર આત્મા કોઈક દોરવણી આપી રહ્યો છે તો સ્વીકારજો વાલાઓ. આવતીકાલ માટે મુલતવી ના રાખશો. આવતીકાલે શું થવાનું આપણે જાણતા નથી. હવે સોમવારે પ્રભુ ઈસુએ સંદેશો આપ્યો, આ મારું ઘર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે. સુલેમાન રાજાએ મંદિર બનાવ્યું છે અને એમાં પ્રાર્થના કરવા માટે મારા મહેમાને માટે બનાવ્યું છે અને તમે લોકો એને કોતર કરી નાખ્યું, લૂંટારાનું કોતર કરી નાખ્યું અને યાજકો સહન ના કરી શક્યા. આ સંદેશો યાજકો સહન ના કરી શક્યા અને બીજા દિવસે મળવા ગયા. તું કયા અધિકારથી આ બધા કામ કરે છે? તને કોણે અધિકાર આપ્યો આ વેપારીઓને ઉઠાડવાનો? તારી પાસે છે કોઈ અધિકાર? યાજકો ઈસુને પ્રશ્ન કરે છે મંગળવારે. જ્યારે ગઈકાલે તે અમારા બધા વેપારીઓને ઉઠાડી મૂક્યા, અમારો પર તે આક્ષેપ મૂક્યો, અમે કમિશન લઈએ છીએ, અમે વેપાર કરીએ છીએ, તું તો સુથારનો દીકરો છે, તું મરિયમની વિષમનો દીકરો છે, તારી પાસે અધિકાર કોણે તને આપ્યો? અમે તો યાજકો છીએ, યહૂદીના આગેવાનો છે, ધાર્મિક આગેવાનો છે, તું તો એક સામાન્ય યહૂદી છે, સુથારનો ગરીબ દીકરો છે, તારી આટલી બધી હિંમત? ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક દાખલો આપ્યો, લૂકની સુવાર્તા 20 અધ્યાય 9-18, હું વાંચવાનું નથી, તમને સારાંશ કહી દઈશ. લૂકની સુવાર્તા 20 અધ્યાય 9-18, પ્રભુ ઈસુએ દાખલો આપ્યો. ભાઈ સાંભળો તમે, એક ખેડૂત હતો, દ્રાક્ષાવાડીનો માલિક, અને પરદેશ ગયો તો કેટલાક ખેડૂતોને એની જમીન આપીને ગયો, ભાઈ તમે આ જમીનમાંથી વાવજો અને જે ઉપજ થાય એનો ભાગ મને આપજો. અને કહે છે એ માલિક કેટલાક વર્ષો પછી પાછો આવ્યો તો પાછા આવીને કહે છે કે પેલા નોકરને મોકલ્યો કે જા ભાઈ મારી વાડીમાં જે ફળ થયા હોય, જે આવક થયો એનો ભાગ તો લઈ આવ,
એટલે પેલો નોકર ગયો, દાસ નોકર ત્યાં લેવા ગયો કે કોણે તને મોકલ્યો? માલિકે મોકલ્યો. માલિક પરદેશથી આવી ગયા છે, કશું નહીં મળે, જા. એમ કરીને પેલા ખેડૂતો એને માર માર્યો અને કાઢી મૂક્યો. ઘરે આવીને કહ્યું કે ભાઈ આવું થયું છે. બીજી વખતે બીજા હોશિયાર નોકરને મોકલ્યો, હોશિયાર નોકરને પણ એને મારી કાઢી મૂક્યો. ત્રીજાને મોકલ્યો તો એને ઘાયલ કર્યો. એટલે આ માલિક કહે છે, દ્રાક્ષાવાળાનો માલિક કહે છે, જો મેં નોકરોને મોકલ્યા અત્યાર સુધી એમનું કયું માન્યું, પણ મારા દીકરાને મોકલું તો કદાચ અનુમાનશે. એટલે પોતાના દીકરાને પેલા ફળ લેવા માટે, ભાગ લેવા માટે મોકલ્યો. આ ઈસુ પેલો મને કહે છે, દાખલો આપે છે. યાજકો બધા લોકો સાંભળી રહ્યા છે, ત્યારે કહે છે પેલા ખેડૂતોએ નક્કી કર્યું કે પેલા તો નોકરો હતા અને આ તો છોકરો છે, વારસદાર, એને મારી જ નાખો. એટલે એને મારી નાખ્યો. એટલે પ્રભુ કહેવા માંગતા હતા કે જૂના કરારમાં પ્રબોધકને મોકલ્યા, કોઈએ માન્યું નહીં, ઘાયલ કર્યા, એમ સાંભળ્યું નહીં, અને નવા કરારમાં દીકરાને મોકલ્યો ત્યારે મારી નાખ્યો, આ કહેવા માંગતા હતા. ત્યારે પેલા યાજકોએ શું કહ્યું? 20મો અધ્યાય કાઢો, લૂકની લખેલી સુવાર્તા 20મો અધ્યાય અને 19મી કલમ. લૂકની લખેલી સુવાર્તા 20મો અધ્યાય 19મી કલમ. શાસ્ત્રીઓ તથા મુખ્ય યાજકોએ તે જ ઘડીએ તેના પર હાથ નાખવાની કોશિશ કરી. યાજકોએ સંદેશો આ આપ્યો છે ઈસુએ માટે, એના પર હાથ નાખ. આવો સંદેશો હતો હશે? યાજકોએ ઈસુ પર હાથ નાખવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ લોકોથી બીતા હતા. ઈસુને લોકો બહુ માન આપે છે, બોલાવે છે, એનું સાંભળે છે, તો લોકો આપણી વિરુદ્ધ જ નથી મારવો, એટલે ઈસુ ના માર્યા. કેમ કે તેઓએ જાણ્યું કે આ દ્રષ્ટાંત શું લખ્યું છે, આ દ્રષ્ટાંત અમારા પર ત્યાં કહ્યું, આ વચન તમે અમારા પર કહ્યું. એ ઈસુ, સુથારના દીકરા, અમને યાજકોને તું આવું કે છે, અમે ઈસુને મારી નાખ્યા છે, અમે તારણાને મારી નાખવાના છીએ. યાજકોએ કહ્યું કે આ વચન તો તે અમારા પર કહ્યું. મેં બે દિવસ પહેલા કહ્યું હતું ને કે વચનની અસર અમારા પર હોય અથવા મારા માટે હોય. શેતાનની અસર હોય તો મારા પર કહ્યું, પણ પ્રભુની અસર હોય તો કે છે મારા માટે હતું. અને કેટલાક લોકોએ મને લખ્યું આપણા સાંભળનામાંથી કે સાહેબ વચન એ મારા માટે હતું, પ્રભુના નામને ધન્યવાદ, મારા પર નહોતું પણ મારા માટે હતું. 20મી કલમ લૂકની સુવાર્તા 20મો અધ્યાય 20મી કલમ. તેના પર નજર રાખી, હવે કહે છે ઈસુ પર નજર રાખો. ક્યાં જાય છે, કોને મળે છે, કોની સાથે વાત કરે છે, કેવા શબ્દો બોલે છે, અને કોઈક જગ્યાએ એવો શબ્દ પકડીને એની પર કેસ ચલાવો. આ યાજકોનું આવ્યું છે. 20મી કલમ. તેના પર નજર રાખી તેઓએ ન્યાયી હોવાનું ડોળ રાખનારા ને જાસૂસ મોકલ્યા. તેમણે કોઈક વાતમાં તમે પકડો એને, અમારાથી તો હાથ ના ઉગામાય. કેમ કે અમે તો, અમારું સ્ટેટસ ઊંચું છે ને, લોકો બહુ ખોટી વાતો કરશે, એટલે અમારાથી હાથ ના ઉગામાય. પણ કે છે તમે ડોળ રાખનારા, ન્યાયી હોવાનો, સ્ટેટસ હોવાનો ડોળ રાખનાર, તમને આ સોંપીએ છીએ ઈસુનો કેસ, તમે એને પકડો કોઈ પણ રીતે. સુભાલાઓ, આ બાબત આજની મંડળીઓમાં નથી થતી, નજર રાખવામાં નથી આવતી. પ્રભુનું વચન કહે છે એના ઉપર નજર રાખવાની. ઈસુ પર નજર રાખવા માટે માણસો રોક્યા એ મંગળવારે. આવો સંદેશો અમારા ઉપર આપવાનો, સુથારનો દીકરો થઈને મારા પર સંદેશો અમારા ઉપર. ન્યાયી હોવાનું ડોળ રાખનારો કયો ગુનો કરે છે, ક્યાં કરે છે, શું બોલે છે, એની તપાસ તમે રાખજો અને પછી અમને રિપોર્ટ આપજો. યાજકો કહે છે કે આ તો અમારથી થશે નહીં, અમારું નામ બગાડવું નથી. એ તો કેટલાક યહૂદીઓ જે એની પાછળ ગયા છે અમારો વિરોધ કરશે અને અમને તકલીફ થશે. ગુજરાતીમાં પેલી કહેવત છે ને, ખભા પર બંદૂક મૂકવાની વાત ખબર છે, ખભા પર બંદૂક મૂકવાની. હું જ્યારે ભણતો હતો ને ત્યારે એમને એક વાર્તા શીખવી,
एक राजा हतो अने एना सैन्यनी साथे युद्धमां गयो अने युद्धमां युद्ध चालतो हतो, सामे युद्ध ने आ बाजु युद्ध सैन्य, पर सामेना युद्धमां एक माणस बहु एक्टिव, पेला सामेना राजानो एक माणस बहु एक्टिव, एने मारवो तो पण राजाथी मरायो नहीं। એટલે રાજાએ એના સલાહકારને કહ્યું કે મારા હાથ દુખી ગયા છે, મારાથી હવે બંદૂક ઉચકાતી નથી, પણ પેલા માણસ છે તો મારવો છે, તો લે તું ગોળી મારને। પેલો કહે છે, રાજા સાહેબ, આ યુદ્ધ દરમિયાન મારે એને મિત્રતા થઈ ગઈ છે, એટલે હું મારા મિત્રને ના મારી શકું। રાજા કહે, સારું એવું કર, તું અહીંયા ઉભો રહે, આ મારી બંદૂક છે ને તારા ખભા પર મૂકું, પછી હું એને મારું અને મારી નાખે। એ કહેવત ત્યાંથી આવી છે, કદાચ બીજી બીજો પણ બનાવ હશે એના સંબંધી, પણ હું જાણું ત્યાંથી આ કહેવત બીજાના ખભા ઉપર બંદૂક ફોડવાની બાબત ત્યાંથી આવી, અને યાજકોએ બીજાના ખભા ઉપર બંદૂક મૂકીને ઈસુને મારવા પ્રયત્ન કર્યો, અને એવી બાબત આજના કુટુંબોમાં, સમાજમાં, ઓફિસોમાં, મંડળીઓમાં, કમિટીઓમાં હોય છે વાળો, બીજાના ખભા ઉપર એ તો ખબર ના હોય। યાજકોનું એક કાર્ય, અમારથી ના થાય, અમે તો સ્ટેટસવાળા, અમારે તો લોકોમાં મારું માન છે, અમારું માન છે, અમારે તો ધાર્મિક કૃત્ય કરવાના, અને જો આવું કરીએ તો લોકો અમને નીચા પાડી દેશે, એટલે અમે નહીં, પણ તમે તો કરો। એ જ બાબત આજે છે આપણી મંડળીઓમાં અને કમિટીઓમાં અને સમાજમાં અને કુટુંબમાં, બધી જ જગ્યાએ, ઓફિસોમાં। યાજકોએ શું કર્યું? મત્તીની સુવાર્તા 22મો અધ્યાય 15-16 કલમ, માથીની સુવાર્તા 22મો અધ્યાય 15મી અને 16મી કલમ, માથીની સુવાર્તા। આ ઈસુ તો આપણા ઉપર આવા સંદેશ આપે છે, આપણાથી એના ઉપર હાથ ઉગામાતો નથી, તો શું કરીએ? તો હવે તેને સી રીતે વાતમાં સપડાવીએ? યાજકોએ ચર્ચા કરી કે આ ઈસુને કેવી રીતે પકડીએ, એ સંબંધી ફરોશીઓએ જઈને મનસુબો કર્યો, આયોજન કર્યું। કેવું આયોજન કર્યું? 16મી કલમ, પછી તેઓએ પોતાના શિષ્યોને, યાજકોના પોતાના શિષ્યો હતા, એ શનિવાર રવિવારે હું કહીશ, એ શિષ્યો હતા, એમણે કહ્યું કે તમે આ ઈસુને ફસાવવાનો પ્રયત્ન કરો, અને હેરોદિયા ગ્રુપ હતું, જે હેલેનિસ્ટિક યહૂદીઓ, એટલે જાત પોતે યહૂદી પણ ગ્રીક કલ્ચર સ્વીકારે એવા યહૂદીઓ, પોતાનો યહૂદી પણ છોડ્યું નહોતું પણ ગ્રીક, આપણે દાખલા તરીકે બોમ્બેમાં, મહારાષ્ટ્રમાં આપણા ગુજરાતની બોર્ડરમાં કોઈ રહેતા હોય અને બોમ્બેના બધા જ રીતરિવાજો પાડતા હોય, ગુજરાતી ખરા પણ બધા નીતિ નિયમો એ બધું ત્યાંનું પાડતા હોય એવા, એટલે યહૂદી ખરા, હેલેનિસ્ટિક યહૂદી ગ્રીક ભાષામાં, કે જેણે ગ્રીક કલ્ચર સ્વીકાર્યું છે એવાનો એક પોલિટિકલ પક્ષ હતો, એમને આ લોકો મળ્યા યાજકો। હવે તમે તો ગમે ત્યારે ઈસુનો વિરોધ કરો છો, તો આ વખતે કરો ને ઈસુનો વિરોધ, શું કરીએ? તો કે આ પ્રશ્ન હું તમને આપું, જઈને પૂછો ને એમને, કયો પ્રશ્ન? ત્યાં પ્રભુનું વચન લખવામાં આવ્યું છે, કૈસરને કર આપવો જોઈએ કે ના આપવો જોઈએ? પહેલો પ્રશ્ન, આજે મંગળવારે જે પ્રશ્ન પૂછ્યા ને, કૈસરને કર આપવો જોઈએ કે ના આપવો જોઈએ? હેરોદિયાના સભ્યો ગયા, ફરોશીઓના યાજકોના શિષ્યો ત્યાં ગયા, અને ઈસુને કહે છે, ભાઈ અમારે એક પ્રશ્ન છે। પહેલા વખાણ કર્યા, કેવા વખાણ? તું તો ખરેખર ઈશ્વર તરફથી આવેલી છે, તું કોઈની શરમ રાખતો, જે સાચું એ તું કહી દે છે ને, તો આ પ્રશ્ન અમારો છે। હવે ખરેખર આ પ્રશ્ન તો યાજકોએ એમને આપ્યો કે આ જઈને પૂછો, આ પ્રશ્ન એ લોકોને હેરોદિયાને ખબર જ નતો કે આવો પ્રશ્ન પૂછવાનો હોય, પણ યાજકોએ ઈસુને ફસાવવા માટે પ્રશ્ન તૈયાર આપી દીધો કે આ પ્રશ્ન જઈને પૂછો। જો ઈસુ એમ કહેશે કે હા, હરોશિયો હેરોદિયો, જો ઈસુ ના કહેશે કે ના કર ના આપવો જોઈએ, તો પછી હેરોદિયો કહેશે કે અમે તો માનીએ છીએ કે કર આપવો જોઈએ,
એટલે સીધી ફરિયાદ કરે કે ઈસુ નામનો માણસ છે ને રાબી એ તમને કર આપવાનું નાખે છે, તો પછી એને શિક્ષા કરો. પ્રશ્ન જા યાચક પ્રશ્ન જેવો આવે, હાઈ ના કહેવાય કે નાઈ ના કહેવાય? જો હા કે છે તો યહૂદીઓ વિરોધ કરે છે કે યહૂદી થઈને કર આપવાની વાત, કારણ કે કરતી તો મૂર્તિ પૂજા કરતા હતા રોમનો, તો આપણા પૈસાથી મૂર્તિ પૂજા કરવાની? એટલે જો ઈસુ હા કહેશે તોય તકલીફ, જો ઈસુ ના કહેશે મેન્ટલી મેન્ટલી બાબત ટોર્ચરિંગ, મેન્ટલી માનસિક રીતે સતાવણી, શરીર પર તો કશું કરાય એવું નથી. જોસેફસ જે હું કહું છું એ પ્રમાણે કે એમણે રિસર્ચ કરેલું અને તે એમના રિસર્ચ પ્રમાણે કે કેટલાક લોકો હેરોદને માન આપતા હતા અને કેટલાક કાયસરને એ વખતે માન આપતા હતા. એટલે ઈસુનો જવાબ હા હોત તોય તકલીફ, ના હોત તોય તકલીફ. અને માટે ઈસુએ શું કહ્યું? તમારી પાસે કોઈ દિનાર છે લાવો. અને કોઈએ કાઢલો આ દિનાર, તો કે એમાં લેખ સુરત કોના છે? તો કાયસરના છે ને દેવના. તો જે કાયસરને કાયસરને આપો, દેવના તે દેવને આપો. સમાધાન થઈ ગયું, તમારા પ્રશ્ન જવાબ મળી ગયો. જેટલા કાયસરના છે કાયસરને આપો, રાજાના છે રાજાને આપો, અને દેવના છે દેવને આપો. અને પેલા બધા કહે છે આ તો ના ફસાયા. ઈસુ આ પ્રશ્નમાં ફસાયા નહીં. મત્તીની સુવાર્તા 22મો અધ્યાય અને 22મી કલમ કહે છે, એ સાંભળીને જવાબ સાંભળીને તેઓ અચરજ થયા અને ઈસુને મૂકીને જતા રહ્યા. હવે જતા રહો. જો જીએસટી બચાવવા માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ તો બાઇબલની વિરુદ્ધ છે. ટેક્સ બચાવવા માટે જો આપણે પ્રયત્ન કરતા હોઈએ, ટેક્સ બચાવવા માટે બિલ ના લેતા હોઈએ, તો આપણે ભૂલ કરીએ છીએ, બાઇબલની વિરુદ્ધ જઈએ છીએ. પછી આ યાજકો સદુકીઓની પાસે ગયા. એટલે ભાઈ તમે ઈસુને પ્રશ્ન પૂછો ને, આજે તમારા ગ્રુપ તરફથી એક પ્રશ્ન પૂછો. પુનરુત્થાનમાં તમે માનતા નથી અને ઈસુ તો પુનરુત્થાનની વાત કરે છે, તો જઈને પ્રશ્ન પૂછો. કયો પ્રશ્ન? તે પેલા સાત ભાઈ વાળો પૂછી લો ને. એટલે પેલા સદુકીઓ ગયા જે પુનરુત્થાનમાં માનતા નથી. ફરોશીઓ પુનરુત્થાનમાં માને, સદુકીઓ નથી માનતા. કે અમારે એક પ્રશ્ન છે, તમે કહો છો ને પુનરુત્થાન થવાનું પુનરુત્થાન થવાનું, તો કે હા પુનરુત્થાન થવાનું જ છે. તો કે અમારા ગામમાં એક ભાઈ હતો, એના લગ્ન થયા અને બાળક થાય એ પહેલા એ મરી ગયો. એટલે એની પત્નીએ બીજા નાના ભાઈ સાથે લગ્ન કર્યા અને નાના ભાઈને પહેલા જો બાળક થાય એ પહેલા એ મરી ગયો, તો ત્રીજો એ મરી ગયો. સાત ભાઈઓની સાથે એક પત્નીએ લગ્ન કર્યા, વારાફરતી વારાફરતી વારાફરતી. કેમ કે યહૂદી કલ્ચરમાં એ નિયમ હતો કે એક ભાઈ મરી જાય તો બીજો ભાઈ લગ્ન કરી શકે. તો પ્રભુ ઈસુ હવે પુનરુત્થાનમાં સાતમાંથી કોની પત્ની થશે? પહેલાની, બીજાની, ત્રીજાની, સાતમાની? અહીંયા આગળ ઈસુ ફસાશે. આ પ્રશ્નમાં તો ઈસુ ફસાશે જ. પ્રભુ ઈસુએ કહ્યું કે પુનરુત્થાનમાં કોઈ પ્રણતા નથી ને પ્રણાવતા નથી, એટલે પ્રશ્ન જ નહીં થાય. પ્રણતા નથી અને પ્રણાવતા નથી. પાછા પડી ગયા. ઈસુ કોઈ પ્રશ્નમાં ફસાતા નથી. ગઈકાલે તો બધા વેપારીઓને કાઢી મૂક્યા, આજે એક પછી એક પ્રશ્ન આપણને આપવા માટે એક પંડિતને પ્રશ્ન આપ્યો. આ યાજકોએ પંડિતને પ્રશ્ન આપ્યો કે તું જઈને આ પૂછાવે, સૌથી મોટી આજ્ઞા કઈ? એ પ્રશ્ન પૂછ્યો. એ વખતે ઈસુના વખતમાં આજ્ઞાઓ સંબંધી બહુ વાદ વિવાદ હતા. 10 આજ્ઞાઓની વાત નથી કરતો, આજ્ઞાઓ સંબંધી કેટલી બધી આજ્ઞાઓ બનાવેલી યાજકોએ. 10 આજ્ઞા તો ખરી જ મૂસાએ આપેલી, પણ બીજી પોતાની બનાવેલી આજ્ઞાઓ, એ આજ્ઞાઓમાંથી કે છે ઈસુ સૌથી મોટી આજ્ઞા કરી. પેલા કે છે આ આજ્ઞા છે, પેલા ગ્રુપ કે છે આ આજ્ઞા કે છે, અને કે છે આ ઈસુ આમાં તો ફસાશે. અને પ્રભુ ઈસુએ કહ્યું કે પહેલી આજ્ઞા એ છે કે તારા દેવ પર પૂરા હૃદયથી, પૂરા મનથી, પૂરા ખનથી, જીવથી તું પ્રેમ કરે, પહેલી આજ્ઞા. અને બીજી આજ્ઞા, જેઓ પોતા પર તેઓ પોતાના પડોશી પર, ત્યાં ચૂપ થઈ ગયા. તો પંડિત પાછો થોડો વધારે જાણકાર હતો. પ્રશ્ન તો એને એક જ આપ્યો અને ઈસુએ જવાબ આપ્યો, તો બીજો પ્રશ્ન જ ના પૂછાય, આવડે જ નહીં શું આવડે. પણ આ પંડિતને આવડે કે તો મારો પડોશી કોણ? અને પછી પ્રભુએ પેલી સમૃદ્ધિની વાત કરી.
વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુને ફસાવવાને માટે એક પછી પ્રશ્નો પૂછવામાં આવ્યા, અને પ્રશ્નો તો તૈયાર કરેલા પ્રશ્નો, અને આજે શું નથી થતું એવું. તું આ પ્રશ્ન સાહેબ ને તો માથી ના પૂછાય, હું તો થોડો આગળ પડતો ને, હું તો આગેવાન છું, માથી ને તું પૂછજે ને, પછી અમે હાથ પર લઈ લઈશું. એ બાબત છે આજે, સાચું કહું છું, મારાથી પ્રશ્ન સાહેબ ને ના પૂછાય. મારી વાત નથી કરતો, કોઈ પણ સાહેબ, કેમ કે મારું માન તો કેટલું બધું રાખે છે, અને તોય મારે ખભા ઉપર બંદૂક મૂકવી જ પડશે. તું પૂછ ને, તને કશો વાંધો નહીં, અને પછી અમે જોઈ લઈશું. એ પૂછી તું કઈ બેસી જા, પછી હું વાત કરી લઈશ. આ કાર્ય છે ઈસુના માટે. આવું જ થયું. મંગળવારનો દિવસ એ ઈસુ માટે વાદ વિવાદ નો દિવસ બની ગયો. પ્રભુના વચનો વિરુદ્ધ પ્રશ્નો કર્યા કે એમાં કઈ ફસાય છે, રાબી થઈને માનસિક રીતે સતાવણી કરવામાં આવી. ગઈકાલે તે અમને કાઢી મૂક્યા, અમારા વેપારીઓને કાઢી મૂક્યા. આજે કોઈ નક્કી કર્યું કે આજે તો ઈસુને કોઈ પણ રીતે ફસાવીએ, અને જો ફસાશે તો આપણે હાકેમને એની અરજી કરીશું, અને હાકેમ એને વધસ્તંભે જડવાનો હુકમ કરશે, અને આપણો કાંટો દૂર થઈ જશે. એ આયોજન હતું આ યાજકોનું, પણ વાળા ભાઈઓ અને બહેનો, ઈશ્વરનું આયોજન જુદું હતું. ઈશ્વરનું આયોજન મારવાનું તો હતું જ, વધસ્તંભે મારવાનું આયોજન હતું, પણ એ તો વધસ્તંભ પર મારા અને તમારા પાપને માટે ઈસુ માર્યા છે. લોકોએ તો વિચાર્યું કે આપણે એને મારી નાખીએ, પણ ઈશ્વર કે છે મરવા માટે તો એ આવ્યો છે પૃથ્વી પર, ખંડણી ભરવાને માટે આવ્યો છે, અને તમારા અને મારા માટે ખંડણી ભરી દીધી, અને તો વધસ્તંભ પર ખંડણી ભરી. એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવેલા, અને યાજકો એ એમની રમત રમતા હતા. યાજકોએ આયોજન કર્યું કે ઈસુને કોઈ પણ રીતે ફસાવીએ, પણ પ્રભુની કૃપાથી ઈસુ તો શુક્રવારે વધસ્તમે મરવા માટે આવેલા, ભલા શુક્રવાર, અને એટલા માટે ગમે તેવું આયોજન કરવામાં આવ્યું, પણ એ આયોજનને નિષ્ફળ કરવામાં આવ્યું. તારા વિરુદ્ધ, પ્રભુનું વચન છે યશાયામાં, કે તારા વિરુદ્ધ ઘડેલું હથિયાર કોઈ કામમાં નહીં આવે. એ તો રાજી ખુશીથી મરવાને માટે આ પૃથ્વી પર આવ્યા છે, એસાઇનમેન્ટ સાથે આવ્યા છે, બધા તમે મરવા માટે જ આવ્યા છે. જ્યારે ઉત્પત્તિના પુસ્તકમાં આપણે જોઈએ છીએ આદમ ને હવા, આદમને બનાવ્યો ને, એ ગઈકાલે કહ્યું કે રોબોટ બનાવવાનું કારણ નોકર બનાવે, પણ આદમને બનાવવાનું કારણ ઈશ્વરના મહિમા માટે, તમને મને. તો યહોવાએ એ જાણતા હતા કે આજે હું આદમ બનાવું છું ને, આદમ બનાવું છું, પણ એક સમયે એના વંશોજને માટે મારે વધસ્તંભે ચડાવવું પડશે. એ જાણતા હતા, ઈશ્વર હતા, બધું જ જાણતા હતા, અને તોય બનાવ્યું આદમ. યહોવાને, ઈશ્વરને ખબર હતી કે આ જે માણસ બનાવું છું એના વંશજોને માટે એક દિવસે મારે વધસ્તંભે જડાવવું પડશે. એ જાણતા હોવા છતાં ઈશ્વરે આદમને બનાવ્યો, એ જાણતા હોવા છતાં પ્રભુએ તમને મને પસંદ કર્યા. યહુદાના માટે જાણતા હોવા છતાં યહુદાને પસંદ કર્યું. ઈશ્વરનું આયોજન એ પ્રભુના મહિમા માટેનું આયોજન. વાલા ભાઈઓ અને બહેનો, આજે મંગળવારનો દિવસ, કષ્ટમય અઠવાડિયામાં ત્રીજો દિવસ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સવારે યરૂશલેમમાં આવી ગયા, મંદિરમાં ફરતા હતા, અને યાજકોએ પકડી લીધા. ઉભારો, અમારા પ્રશ્ન જવાબ આપો. પ્રભુએ એ જવાબ આપ્યા. તો આ દિવસોમાં પ્રભુ એના આત્મા થકી આપણી સાથે એનો વ્યવહાર કરવા માંગે છે. તેઓના મન વિંધાઈ ગયા, પ્રશ્ન કર્યો કે હવે અમે શું કરીએ, પસ્તાવો કરો, બાપ્તિસ્મા લો,
તેઓના મન વિંધાઈ ગયા અને વક્તાને કહે છે હવે અને દૂર કરો અને મારી નાખો, પિતરના માટે ગમાલિયેલે બચાવ કર્યો એનો. સ્તેફાને સંદેશો આપ્યો, કે છે તેઓના મન વિંધાઈ ગયા, પણ કે છે ના, એને તો પુરુષ કરવાનો, અને પથ્થરોથી મારી નાખ્યો. પ્રભુનું વચન વાલાઓ, એનો હકારાત્મક વિંધાઈ ગયું, હૃદય વિંધાઈ, કોઈ તો પવિત્ર આત્માને છેતરશો નહીં, પવિત્ર આત્માને રિજેક્ટ કરશો નહીં. આજે કોઈક રીતે તો આ વચન, કોઈક શબ્દ તો તમને લાગુ પડ્યો જ છે, મને લાગુ પડ્યો છે તો તમને લાગુ પડશે, પણ પવિત્ર આત્માનો અનાદર કરશો નહીં. ભલા ભાઈઓ અને બહેનો, જો અનાદર કરો છો, યાકુબ મેકવાનો અનાદર થતો નથી, પણ પવિત્ર આત્મા દેવ જેને આપે છે એનો અનાદર થઈ રહ્યો છે. અને માટે પ્રભુનું વચન કહે છે કે ભાઈઓ, અમે શું કરીએ? પસ્તાવો કરો, તારણ પામો, પ્રભુના મહિમાને માટે સાક્ષી આપો. અને એ જાતનું વચન કે પસ્તાવો કરો, પ્રભુની પાસે આવો. પ્રભુ આ વચન દ્વારા એનો આશીર્વાદ, દોરવણી, સહાય પૂરા પાડે. રેવરન્ડ સ્ટેનલી સાહેબને વિનંતી કરીશ, તેઓ આગળ આવશે, પ્રાર્થના કરાવશે, છેલ્લો આશીર્વાદ માંગશે. આપણી આંખો બંધ કરીએ અને ખાસ આપણા હૃદયમાં જ્યારે પ્રભુનો આત્મા આપણી સાથે વાત કરી રહ્યો છે, એ પ્રભુના આત્માનો વાસ સાંભળીએ. હા, જેમ પ્રભુનું વચન કહે છે, જો આજ તમે તેની વાણી સાંભળો તો કેવું સારું. હા, ક્યાંક ને ક્યાંક પ્રભુએ આપણી સાથે વાત કરી છે, ત્યારે આપણે આપણી જાતોને પ્રભુના હાથમાં સોંપીએ. પ્રભુ, અમે ખાસ આ સમયના માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા ઉત્તમ વચનો અમારી સાથે પ્રભુ વાતનો વ્યવહાર કરી શક્યા છે. હા પ્રભુ, આ વચનો જે અમારા જીવનો માટે આત્મિક ખોરાક છે, અમને વૃદ્ધિ પમાડનારું, સામર્થ્ય બળ આપનારું એવું વચન છે. પ્રભુ, આજે વચન સાંભળીને અમે અત્યારે ખાસ અમારી જાતોને તમારા હાથમાં સોંપીએ છીએ. હા પ્રભુ, અમે ખરેખર આજે ત્રાજવામાં તોડવામાં આવ્યા છે અને પ્રભુ તમારી નજરમાં અમે કમતી માલુમ પડ્યા છે, ત્યારે ખરેખર પ્રભુ અમે અમારા પાપ અપરાધો કબૂલ કરતા પસ્તાવિક હૃદય સાથે તમારી હજુરમાં આવીએ છીએ. પ્રભુ, તમને ન ગમતી બાબતો અમારામાંથી દૂર કરો. તમારું વચન કહે છે, હું તમને નવું હૃદય આપીશ, નવું આત્મા આપીશ. હા પ્રભુ, અમે તમારા હાથમાં સોંપે છે, તમારા આત્માના સામર્થ્યથી ભરો. હા, જૂનું જે છે એ દૂર થાય અને અમે પ્રભુ તમારામાં નવા થઈએ. આ દિવસોમાં વધુ ને વધુ પ્રભુ અમે તમારામાં વધતા જઈએ, નવા થઈએ અને તમારા મહિમાને માટે વપરાય. જેમ સાહેબે કહ્યું કે પ્રભુના મહિમાને માટે વપરાણ માટે બનાવ્યું. હા પ્રભુ, અમે તમારા મહિમાને માટે વપરાય તેવું તમે થવા દો. અમે પ્રભુ ફરીથી આ સમયને માટે પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા સેવકને ખાસ તમારા આત્મા સોંપે છે, વિશેષ તેમને સામર્થ્ય બળ તમારી કૃપા પૂરી પાડો અને વધુ ને વધુ તમારા મહેમાન માટે વાપરો. તમારો પુષ્કળ આભાર માનતા તમારા હાથોમાં સોંપાય છે. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો, સ્વીકાર કરો. આમેન. પ્રભુની સકલી પ્રાર્થના બોલે તો આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય જેમ આકાશમાં તમારી ઈચ્છા પૂરી થાય, દિવસને મારી રોટલી આજે આપો, જેમ અમે અમારા ઋણોને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણોને માફ કરો, સાર્વત્રિક સંગત, તેની શાંતિ, તેનો આનંદ, આશીર્વાદ, દોરવણી આપણ સર્વની સાથે, આ જેમની સાથે પ્રભુના વચન અને પ્રભુના આત્માએ વાત કરી છે, સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી રહો.